नमस्कार दर्शक मित्रों, स्ट्रीट न्यूज गुजरात में आपनो हार्दिक स्वागत छे। बनासकांठा आम आदमी पार्टी द्वारा कलेक्टर श्री ने आवेदन पत्र। मळती माहिती प्रमाणे जणावानुं के गुजरात में आम आदमी पार्टी नो पग पेसारो थई गयो छे अने आम आदमी पार्टी द्वारा गुजरात ने दिल्ली मॉडल बनावा तैयार छे अने आ पार्टी में युवा वर्ग अने नामचीन केशुदान गढ़वी, महेश सवाणी, विजय सुवाणा, प्रवीण राम गोपाल इटालिया जेवी नामी व्यक्ति जोड़ाय आम आदमी पार्टी सभ्य जोड़ोनुं जनसंवेदना अभियान चलावामां आवी रहेल छे, जेना लीधे भारतीय जनता पार्टी ना पग तळेथी जमीन सरकी जती होय तेवुं जणाता असामाजिक तत्वोनो सहारो लई आम आदमी पार्टी ना नेता उपर जानलेवा हुमलो करवामां आवे छे। आ हुमलाओने वखोड़ी काढवा अने सुरक्षा व्यवस्था मेळववा आज रोज तारीख 5/7/2021 गुजरात राज्यना तमाम जिल्ला मथके कलेक्टरशीने आवेदनपत्र आपी जानकारी आपवामां आवेल छे के आम आदमी पार्टीना कोईपण नेता उपर हुमलो ना थाय ते तकेदारीना भागरूपे व्यवस्था ऊभी करवामां आवे छे अने गुजरात राज्यना मुख्यमंत्रीश्रीने संदेश आपवामां आवे ते हेतुथी बनासकांठा जिल्लाना कलेक्टरशीने आम आदमी पार्टीना उत्तर झोन संगठन मंत्री रमेशभाई नाभाणीने अने पार्टीना सक्रिय कार्यकर्ता द्वारा आवेदनपत्र आपवामां आवेल छे। ब्यूरो रिपोर्ट, बनासकांठा। કોરોનાની બીજી લહેરમાં આખું ગુજરાત જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હતું, જ્યારે દુઃખદ પરિસ્થિતિમાં હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો અને ભારતીય જનતા પાર્ટી પોતે એક ઇલેક્શનની અંદર પડેલા હતા। સરકારોએ પોતાની જે જવાબદારી હતી એ નિભાવી નહીં અને એ વખતે સરકાર બિલકુલ તદ્દન નિષ્ફળ ગઈ। એ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સૈનિકોએ લોકોને ઘર ઘર સુધી જઈને બેડ માટે, ઓક્સિજન માટે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે, તમામ પ્રકારની જે આર્થિક જે આરોગ્યની સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ માટે ખૂબ મદદ કરી છે। એની અંદર બીજી કોરોનાની લહેરની અંદર જે લોકો મરણ ગયા છે એ મરણ ગયેલા લોકોના કુટુંબીજનોને સાંત્વનો આપવા માટે 28 જૂનથી 28 જુલાઈ સુધી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાનો લોકોના પીડિત લોકોના ઘર સુધી જઈને સાંત્વનો પાઠવા માટેની એક મુલાકાત યાત્રા જ્યારે ચાલુ કરી છે ત્યારે ગુજરાતની અંદરથી ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા તથા અસામાજિક તત્વો દ્વારા વારંવાર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર હુમલા કરવામાં આવે છે અને એમને મારવામાં આવે છે અને એમને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષના ઘરે જઈને પણ ગાલીગલોજ કરવામાં આવે છે। આટલી નીચી હદ ઉપર ઉતરીને રાજકીય પાર્ટીઓએ એક ખેલ ચાલુ કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી આજે આખા ગુજરાતની અંદરથી તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીને સરકારની જે જવાબદારી છે અમારી સુરક્ષાની એના માટે અમે આવેદનપત્ર આપી અને આજે અમારા આગેવાનો ઉપર ફરીથી કોઈ આવા હુમલા ન થાય એના માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે, અમારા આગેવાનોના ઘર સુધી પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ફરીથી આવો બનાવ ન બને એના માટે આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર હુમલા થશે તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ બેસી રહેશે નહીં અને જલદ આંદોલન આપશે અને ઘર ઘર સુધી જઈને લોકોને આ બાબતે જાગૃત કરશે।